ધ્રુપદ જાય છે દ્રોણ પાસે ગાય માંગવા આવા મોટા રાજા પાસે એક ગાય દીકરાને દૂધ પીવડાવવા કઈ નથી જોઈતું દ્રુપદ અપમાન કરે છે કાઢી મૂકે છે મહાભારતની શરૂઆત દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા કે દુત રમાયું ત્યાંથી નથી થઈ એટલું બધું અપમાન કરે છે દ્રોણનું ને કાઢી મૂકે છે અને નીકળતી વખતે દ્રોણ નક્કી કરે છે કે હવે હું તને સમજાવું કે એક બ્રાહ્મણ શું કરી શકે બ્રહ્મ તે જ છે બ્રહ્મરંધ્ર અહીંયા છે ગીતાના પંદરમાં અધ્યાયનો પહેલો શ્લોક છે ઉર્ધ્વ મૂલ અધ શાખા માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે બાકીના બધા આડા છે અથવા ઊંધા છે એક જ એવું પ્રાણી જેના મૂળ ઉપર ને શાખા નીચે આ બ્રહ્મરંધ્ર છે આ બ્રહ્મતેજ છે બ્રહ્મચારી કોણ છે જે બ્રહ્મતેજનું પોતાના રોજિંદા જીવનમાં ચારણ કરે છે પાલન કરે છે એ બ્રહ્મચારી છે તો કૃષ્ણ કહે છે કે આ બ્રહ્મચારી છું જો મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય અને ત્યારે દ્રૌપદી પ્રતિ ઉત્તર આપે છે સત્યભામાને કે એના એક પણ લગ્ન દેહ સ્નેહ લગ્ન નથી એના બધા દેહ લગ્નો છે પોલિટિકલ લગ્નો છે આજે પણ જ્યાં તકલીફ પડી શકે જીતવાની એવું બિહાર મગધ એની બાજુમાં ચેદી એની આમ નેક્સસમાં વિદર્ભ તમે જો જુઓ નોર્થ નો નકશો તો તમને સમજાય કે બધા દબંગ રાજાઓ આ રાજાઓને તોડવા હોય જરાસંઘ શિશુપાલ અને વિદર્ભનો રૂકમણીનો પિતા એમને જો તોડવા હોય તો શું કરવું પડે એમાંથી એકની દીકરી પરણવી પડે હવે અસ્થિ અને પ્રાપ્તિ જરાસંઘની દીકરીઓ તો મામી થાય કેમ પરણે ન પરણે આ બાજુ શિશુપાલ એની જોડે લડી વળ્યો રહ્યું એક વિદર્ભ એની દીકરી રૂકમણી પરણવું જ પડે બીજો કોઈ રસ્તો જ નથી કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થશે ત્યારે આ ભેગા લેવા પડશે અને માટે પરણ્યો પરણ્યો સત્યભામાને કેમ સત્રાજીત પાસે મણી છે ચોરીનો આરોપ આવ્યો કઈ બોલતો નથી જઈને શોધી આવે છે ને કે મણી પાછો આપે એટલે કે ભાઈ તારો મણી અને મણી પાછો આપે છે ત્યારે સત્રાજીત કે છે કે મણી તો સ્વીકાર સાથે મારી દીકરી પણ સ્વીકાર સત્યા સત્યભામા સૂર્યની દીકરી મિત્રવૃંદા કાલિંદી યમુના મજાની વાત એ છે કે આ બધી જેટલી સ્ત્રીઓ સાથે પરણ્યો એની પાછળ એક 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 કથા છે અને આ બધી કથાઓમાં ક્યાંય પણ કૃષ્ણ પ્રેમમાં પડ્યા એવું વાક્ય આવતું નથી ક્યાંય કોઈ કથામાં કે પછી કૃષ્ણને પ્રેમ થઈ ગયો પ્રેમ એક જ વાર થયો અને એને મૂકીને નીકળી ગયો કેમ તો કે એને ભેગો લઈ ગયો હતો આ બધું કરી જ શક્યો હોત નહીં પછી પ્રેમમાં જ રહ્યો કરતી વખતે પૂર્ણપણે સ્વયંને સમર્પિત કરીને જે કરો તે કરી લેવાનું ને કર્યા પછી નીકળી જવાનું ને પાછા ફરીને નહીં જોવાનું એ કૃષ્ણ શીખરે છે પ્રેમના સમયે પ્રેમ કર્યું યુદ્ધના સમયે યુદ્ધ કર્યું રાજનીતિના સમયે રાજનીતિ કરી ક્યાંય રાજનીતિમાં એમ નથી કહ્યું કે પછી એક મારી ગર્લફ્રેન્ડ હતી રાધા આવું ક્યાંય નથી કહ્યું કેટલા બધા લોકો કહેવાય છે કોલેજમાં સ્કૂલમાં પ્રેમ હોય અટ્રેક્શન ઇન્ફેચ્યુએશન જે તમારે એને ટાઇટલ આપવું હોય પછી એમાં હાર્ટ દોરે નોટમાં તીરબીર પસાર કરે એમાંથી એમાં નામો લખે સાયકલ નીચે એનો ઉતરી જાય એ પસાર થતી હોય ત્યારે એમાં એ તો આમ જ જુએ ખાલી બીજું કંઈ કરે નહીં અને છતાં જો એકાદ બે પેક પીએ તો એમ કે મારો પહેલો પ્રેમ પ્રેમ તો ક્યાં કઈ થયું જ નહીં એક કોકો કલાય ભેગી પીધાની સ્મૃતિ નથી અને તોય કે આ મારો પ્રેમ પછી એલ્યુમિનાય થાય બધા ભેગા થાય એ પણ આવશે એવા વિશ્વાસ સાથે બંને જાય અને સાહેબ પહેલી વાર વીસ વર્ષ પછી એકબીજાને જુએ ને ત્યારે સ્પાઉસ એવા વાલા લાગે પહોંચશે ધીમે ધીમે કારણ એ છે કે જે નથી મળ્યું ને એ હંમેશા બહુ ખૂબસૂરત હોય છે જેના વગર જીવ્યા ને એ હંમેશા કારણ કે કલ્પનાની સુંદરતા છે શું થઈ શક્યું કથા છે શું થયું એની કથા નથી અને માટે કદાચ રાધાકૃષ્ણનું પ્રણય આપણને બહુ આકર્ષે છે કારણ કે ઇનકમ્પ્લીટ છે કમ્પ્લીટ પ્રણય હોત તો આવો ન લાગ્યો હોત અને માટે રૂપમણી અને સત્યભાવમાં બંને ઊભા છે ત્યારે દ્રૌપદી કહે છે કે એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી અને બધા દેહ લગ્ન છે અને આ મારાથી વધારે કોણ સમજે છે તમે સમજો કૃષ્ણ અને દ્રૌપદીની પીડા સિમિલર છે જે ચાહ્યું તે મળ્યું નથી જે મળ્યું તે માણવું પડ્યું છે આ આ જિંદગીની બહુ મોટી પીડા હોય છે અને છતાં એ કૃષ્ણને તમે ક્યાં એ ફરિયાદ કરતા નથી જોતા તમે વિચારો અત્યારે આ બધી ગર્ભ સંસ્કારની કથાઓ આપણે કેટલી બધી ક્લાસીસ ચાલે પેલું થાય ને ગર્ભ સંસ્કાર શીખવાડે કૃષ્ણની માએ કેવા ફફડતા જીવે નવ મહિના કાઢ્યા હશે એના ગર્ભમાં તો ભય સિવાય કઈ નથી સાત બાળક જેના મારી નાખ્યા છે નજર સામે એ માએ આઠમી પ્રેગનન્સી કેવી વિતાવી હશે રોજ સવારે ઉઠીને એમ થાય નાખશે અને ભયનું સંતાન કેવું નિર્ભય છે સાહેબ એવું કંઈ નથી કે ક્યાંથી શું આવે છે અગત્યનું એ છે કે તમારા જન્મ અને તમારા મૃત્યુની વચ્ચેની જિંદગી તમને જે સોંપી છે એનું તમે શું કરો છો કોરો કાગળ બધાને આપે અને એમ કે તમને જે દોરવું એ દોરો કોઈ પણ બે જણાનું ડ્રોઈંગ સરખું નહીં હોય નો ટુ પીપલ વિલ બી ધ સિમિલર ઇન ડુઈંગ વોટ દે આર આસ ટુ બી ડન આઈ થિંક ધેટ્સ વોટ લાઈફ ઇઝ ઓલ અબાઉટ કોઈની જિંદગી સરખી નથી હોતી આપણને બીજાની સરખામણીએ આપણું દુઃખ વધારે લાગે છે અને સુખ ઓછું લાગે છે આ આપણો પ્રોબ્લેમ છે કે આપણું સુખ બીજાની ઓછું છે ને આપણું દુઃખ બીજાની સરખામણીએ વધારે છે કૃષ્ણએ કોઈ દિવસ નથી કહ્યું હું દુઃખી છું કોકને તમે પૂછો તો બહુ મજા આવે કે શું તમારું નામ બધું બરાબર ને અરે બેસો બેસો તમને કહું સાવ નાનો હતો ને ત્યારે મારા મા બાપ મને મૂકી આવ્યા અહીંથી ચાલુ થાય આમ તો કથા પછી ગર્લફ્રેન્ડને છોડી દેવી પડી પછી મામાને મારા હાથે માર્યો બિચારો હવે મને એમ થાય છે કે ભૂલ જ થઈ ગઈ આવી કથા કહી શકાય જે મળે એને પણ કોઈ દિવસ પોતાની પીડાની કથા નથી કરતો બીજાની પીડા હરે છે સાહેબ જે એને અડે જે એની નજીક જાય જે એની આસપાસમાં હોય એ બધાની ભીતર ઉજાસ કરવાનું કામ કરે છે કૃષ્ણ તમસને દૂર કરે છે રજસનો અહંકાર કાઢી નાખે છે અને સંપૂર્ણપણે સત્વ કરે છે કેમ કારણ કે જગત આખાને મથીને જે માખણ નીકળે છે એ કૃષ્ણને પ્રિય છે મથાઓ બધું મથીને જે નીકળે પેલા દૂધનું દહીં થાય દહીંની છાશ થાય છાશમાંથી નીકળે નીકળે માખણ એ કૃષ્ણને પ્રિય છે માટે હું માનું છું કે આ ભાગવત કથા જે તમે સાંભળી રહ્યા છો રોજ એ તમારી ભીતર પણ મંથનનું કામ કરે તો સારું